સાંજે 6.4 દાખલા નંબર 3 આપેલ દસ્તાવ સંખ્યાનું વર્ગમૂળ શોધ આપણે શીખી ગયા એવી જ રીતે અત્યારે 2.56 છે જુઓ જોઈએ જમણી બાજુથી બે આંકડા પછી પોઈન્ટ છે જવાબમાં આવી જ રીતે એક આંકડા પછી પોઈન્ટ મૂકવાનું પણ અત્યારે જ્યારે દાખલો કરીએ ને ત્યારે આપણે એમ જ માનવાનું કે પોઈન્ટ નથી એટલે આપણે પહેલા આ રકમને આપણે આમ કરીને લખી શકીએ 2.56 બરાબર 256 પછી જેમ કરતા એવી જ રીતે પાછળથી આપણે એની જોડીઓ બનાવતા હતા તો આમાં જોડી બને 56 અને 2 પછી જેવી રીતે આપણે ભાગાકાર કરીએ 256 તો જુઓ જોઈએ કેવી રીતે કરતા હતા કે ભાઈ 2 કરતા નાનો વર્ગ લેવાનો તો નાનો વર્ગ કોનો છે તો કે 1 નો તો કે 1 1 2 1 2 માંથી 1 જાય તો 1 હવે 1 ને આમાં ઉમેરી દેવાના 1 ને 2 ઉપરથી ઉતારી લીધા 56 તો હવે જુઓ જોઈએ એકમનો અંક આવ્યો 6 તો બે ની બાજુમાં એવો અંક મૂકીને એ જ આપણે ગુણવાના કે જેનો ગુણાકાર આપણને 156 મળી જાય તો કોની પાછળ 6 આવે છે તો કે 1 તો 4 ની પાછળ અને 6 ની પાછળ તો આપણે શું કરીએ બે ની બાજુમાં 4 મૂકીને 4 વડે ગુણીએ તો કે જો કે 16 પછી પડી 1 4 2 8 ને 1 9 એટલે 4 કામ આવતા નથી તો આપણે શું કરીએ હવે 6 મૂકીને કરી જોઈએ કે ભાઈ 6 મૂકીએ ને 6 વડે ગુણીએ 6 6 36 પછી પડી 3 6 2 12 12 ને 3 15 તો જુઓ જોઈએ 6 મૂકીએ છીએ તો કામ આવે છે એટલે અહીંયા મૂકવાના 6 અહીંયા મૂકવાના 6 અહીંયા 156 એટલે આમાંથી બેટા બેટા 6 માંથી 4 જાય ને 2 5 માંથી 5 જાય 0 1 માંથી 1 જાય 0 ફરી પાછા 6 ને આમાં ઉમેરી દેવાના એટલે 6 ને 6 12 નો બગડો પછી પડી 1 2 ને 1 3 હવે આપણે હમણાં જ વાત કરી કે આમાં 2.56 છે આપણે દાખલો કરવા ટાઈમે પોઈન્ટ કાઢીને પૂછે પણ જવાબમાં પોઈન્ટ મૂકવાનો તારે લખવાનું વર્ગમૂળમાં 2.56 તો હવે આપણે શું કીધું હતું કે જમણી બાજુથી બે આંકડા પછી પોઈન્ટ છે તો આપણે જવાબમાં એક આંકડા પછી પોઈન્ટ મૂકી દેવાનો એટલે આનો જવાબ આવે 1.6 એવી જ રીતે બીજો દાખલો જોવો જોઈએ 729 આપણે અત્યારે 729 છે એમ જ માનશો એની જોડી બનાવશું 29 અને 7 તો હવે 729 છે માની જોડી બનાવી લીધી છે હવે આપણે ભાગ કરીએ 7 કરતા કોનો વર્ગ નાનો છે તો કે 2 નો 2 2 4 7 માંથી 4 જાય 3 ઉપરથી ઉતારી લીધા 29 તો નિયમમાં કોઈ જાતનો ફેરફાર નહીં જોડી ભેગી જ ઉતારવાની 2 ને પાછળમાં ઉમેરવાનું એક કરી એટલે 2 ને 2 4 હવે 29 આવ્યા કોની પાછળ આવે તો કે કા 3 ની પાછળ કા 7 ની પાછળ તો આપણે 4 ની બાજુમાં 3 મૂકીને કરી જોઈએ જો જે 3 કેરી 9 4 કેરી 12 તો કામ આવતા નથી તો 7 મૂકીને કરી જોઈએ ગુણાકાર 77 49 પછી પડી 4 7 4 28 27 ને 4 35 તો 7 મૂકીએ છીએ તો કામ આવે છે એટલે અહીંયા 7 અહીંયા 7 અહીંયા 329 જુઓ જોઈએ 0 0 0 હવે 7 ના માં ઉમેરી દઈએ એટલે 7 ને 7 14 નો ચોગડો વધી પડીએ એટલે 4 ને 5 માટે હવે પોઈન્ટ મૂકવાનો 7.29 એનો જવાબ આવે 2.7 જમણી બાજુમાં બે આંકડા પછી પોઈન્ટ છે એટલે જવાબમાં એક આંકડા પછી પોઈન્ટ મૂકી દેવાનો ભાગા ત્રીજી રકમ છે 51.84 એટલે આપણે પોઈન્ટ કાઢીને લખી નાખીએ 51.84 બે જોડી બને પાછળથી 84 અને 51 એટલે 51.84 તો જુઓ જોઈએ 51 કરતા કોનો વર્ગ નાનો છે તો 3 નો 9 4 નો 16 5 નો 25 6 નો 36 7 નો 49 અને 8 નો 64 એટલે વધી જશે એટલે 7 નો કામ આવે 77 49 અહીંથી લીધો 10 11 માંથી 9 જાય 2 અહીંયા 4 4 માંથી 4 જાય 0 ઉપરથી ઉતારી લીધા 84 7 ને આમાં ઉમેરી દઈએ છે એટલે 7 ને 7 14 14 ની બાજુમાં એવો આંકડો મૂકો કે જેને કારણે એનો બાજુમાં આંકડો મૂકીએ ને જ આંકડા વડે ગુણીએ તો 284 મળી જવા જોઈએ તો 4 કોની પાછળ આવે છે તો કે 2 ની પાછળ આવે છે તો આપણે 14 ની બાજુમાં 2 મૂકીને 2 વડે ગુણી જોઈએ તો જુઓ જોઈએ 2 2 4 4 2 8 2 2 2 તો 2 મૂકીએ છીએ તો આવી જાય છે એટલે અહીંયા 2 અહીંયા 2
અને અહીંયા આવી જશે 284 એટલે 4 માંથી 4 જાય 0 8 માંથી 8 જાય 0 2 માંથી 2 જાય 0 હવે 2 ને પાછા આમાં ઉમેરીએ દઈએ એટલે 2 ને 2 4 4 ના 4 1 ના 1 એટલે માટે હવે જવાબ શું આવશે વર્ગમૂળમાં 51 84 પણ આપણે એક આંકડા પછી પોઈન્ટમાં મીન્સ કે પાછળ જવાબમાં એક આંકડા પછી પોઈન્ટ મૂકવાનો એટલે આનો જવાબ આવે 7.2 ચોથો દાખલો છે 42 25 આપની જ રીતે 42 25 પોઈન્ટ કાઢી નાખે એટલે 25 અને 42 ની જોડી બને 42 25 તો જુઓ જો એ 42 કરતા કોનો વર્ગ નાનો છે તો કે 6 6 36 37 49 થઈ જશે એટલે 6 6 6 × 6 6 6 36 અહીંથી લીધો 10 12 માંથી 6 જાય 6 અહીં ગયા 3 3 માંથી 3 જાય 0 6 છે એટલે 6 ને ઉમેરી દઈએ 6 ને 6 12 ઉપરથી ઉતારી લીધા 25 એટલે રકમ થઈ ગઈ 625 હવે જો એકમ ના 5 આવ્યો ને તો સમજી લેવાનું તો હંમેશા 5 મૂકવાનું એટલે 12 ની બાજુમાં 5 મૂકી 5 વડે ગુણીએ 55 25 વધી પડી 2 5 2 10 10 ને 2 12 12 નો બગડો વધી પડી 1 5 1 5 5 ને 6 એટલે 625 મળી જાય છે એટલે અહીંયા 5 મૂકીએ અહીંયા 5 મૂકીએ અહીંયા આવે છે 625 એટલે 0 0 અને 0 5 ને આમાં ઉમેરી દઈએ 5 ને 5 10 ને 16 વધી પડી 1 2 ને 3 અને 1 ના 1 એટલે ફરી પાછા વર્ગમૂળમાં મૂકીએ માટે 42.25 બે આંકડા પછી પોઈન્ટ છે એટલે જવાબમાં એક આંકડા પછી પોઈન્ટ એટલે 6.5 કઈ રકમ છે 31.36 એટલે આપણે પહેલા પોઈન્ટ કાઢી નાખીએ 31 36 કઈ જોડી બને 31 36 અને 31 ની હવે આને 31 36 તો જુઓ જો 31 કરતા કોનો વર્ગ નાનો છે 4 નો 16 5 નો 25 6 નો 36 વધી જાય છે એટલે 5 વડે ચાલશે 55 25 અહીંથી લીધો 10 10 ને 1 11 માંથી 5 જાય 6 અહીં રહ્યા 1 2 2 માંથી 2 જાય 0 5 ને ઉમેરી દઈએ એટલે 5 ને 5 10 ઉપરથી ઉતારી લીધા 36 તો જુઓ જો એકમ ના કાયો 6 6 કોની પાછળ આવે તો કે 4 પાછળ કા 6 પાછળ આપણે શું કરીએ 10 ની બાજુમાં 4 મૂકીને કરી જોઈએ 4 તે ચોકે ચોકે 16 4 ગુણ્યા 4 એટલે 16 4 એક 4 તો કામ આવતું નથી તો હવે 6 મૂકી જોઈએ 6 6 36 અને 6 એક 6 એટલે 6 કામ આવે છે એટલે આપણે અહીંયા મૂકશું 6 અહીંયા પણ 6 અહીંયા 636 એટલે બધા પાર બાકી કરી નાખે એટલે 0 0 આમાં 6 ને ઉમેરી દો એટલે 6 ને 6 12 ચાલે તો 12 નો બગડો વધી પડી 1 1 ના 1 1 ના 1 એટલે આને કેવા લખશું માટે વર્ગમૂળમાં 31.36 જવાબ એક આંકડા પર છે એટલે શું આવશે 5.6